ન્યૂયોર્ક શહેરની અંદર ઘણા બધા જોવાલાયક શહેરો છે તે પૈકી ન્યૂ બ્રોન્ક્સ નામના વિસ્તારની અંદર કંઈક પ્રાણી સંગ્રહાલય આવેલું છે સંતો ઘણી વાર આનો ઉલ્લેખ કરે છે મોટેભાગે પ્રાણી સંગ્રહાલયમાં આપણે એકાદ વાર તો કદાચ મુલાકાત લીધી હશે બાળકો પોતાના સ્કૂલની અંદરથી પર્યટનમાં જતા હોય અથવા તો મા બાપ પોતાના સંતાનોની અચૂક ત્યાં જોવા માટે લઈ જતા હોય છે આ પ્રાણી સંગ્રહાલય કંઈક જુદા પ્રકારનું છે થોડુંક વિશિષ્ટ છે પ્રાણી સંગ્રહાલયમાં જે આપણે પ્રવેશ કરીએ એટલે પશુ પક્ષી એ બધા વિશિષ્ટ જાતના બધા રાખેલા હોય જેમાં આમાં પ્રવેશ કરીએ અને પ્રથમ પાંજરામાં સિંહ હોય છે અને ત્યાં બાર બોર્ડ મારેલું હોય તો લાઇન ફ્રોમ ધી આફ્રિકા આ સિંહ એ આફ્રિકાથી લાવવામાં આવ્યો છે એની હાઈટ શું છે એનું વેઇટ શું છે એનો જન્મ ક્યારે થયો હતો આ બધા લેબલ દરેક કેજીસની ઉપર ત્યાં બધા લગાયેલા હોય છે પાંજરાની બાર માણસ આ બધું જોતો જોતો જાય પોતાની સાથે જે કંઈ ખાવા પીવાની વસ્તુ હોય એ ઘણીવાર નાખતો પણ જાય ચિમ્પાંજીના પાંજરા આવે ઘણા બધા પોતાની સાથે કેળા લઈને જતા હોય સિંગ ખાતા હોય તો સામે પોતે ખવડાવે છે કેટલાક એવા શુરવીર પણ હોય છે કે બીડી પીતા હોય તો સામે બીડી પણ આપે છે માણસ પોતે તો બગડે છે પણ ઘણીવાર પ્રાણીઓને પણ બગાડે છે એને તો બિચારાને આવું કંઈ કરવાની જરૂર નથી અને આવી કંઈ કુસંગના રવાડે ચડવાની એને વૃત્તિ પણ નથી અમદાવાદની અંદર વર્ષો પહેલાં પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા ત્યાં ચિમ્પાંજી આગળથી પસાર થાવ તો ચિમ્પાન્જી તમને ઈશારો કરે એને કેળું આપવા જાઓ ને તો આમ આમ કરે હવે ચિમ્પાન્જીને ટેવ માણસોએ પાડી દીધી કુટેવ પાડી દીધી માણસ પોતે તો બગડે બીજાને પણ સાથે સાથે બગાડતો જાય આ બધું જ્યારે માણસ જોતો જોતો નીકળતો હોય બધા કેટલાક બાળકો ગયા હોય તો કાંકરા પણ નાખે ખીજાવે પણ ખરા પરંતુ પેલા લોકો બિચારા મજબૂર છે એ લોકો કહે છે કે પાંજરાની બહાર કાઢો તો હમણાં બતાવીએ કે કોનામાં કેટલી તાકાત છે આમ તો એમનામાં ને આપણામાં બહુ જાજો ફરક પ્રાણી સંગ્રહાલય જોવા જઈએ ત્યારે રહેતો નથી કારણ કે એ લોકો ખાલી પાંજરાની અંદર હોય છે ને આપણે બહાર હોઈએ છીએ કોણ કોને જોતું હોય છે તો એ લોકો જાણે એ લોકો પણ વિચાર કરતા હશે કે આ કેવા પ્રાણીઓ છે આ બધું જોયા પછી માણસ ત્યાંથી નીકળતો હોય ને એક્ઝિટમાંથી નિર્ગમન દ્વારની અંદરથી બહાર જ્યારે નીકળવા જાય એ વખતે ફૂલ સાઇઝનો આખો અરીસો આવે છે મિરર ડ્રેસિંગ રૂમમાં જે અરીસો આવે ને એવડો મોટો પગની પાણીથી માંડીને ચોટી સુધી દેખાય એવડો મોટો અરીસો ને અરીસો જોયા પછી તો માણસ માત્ર રાજી થાય આમાંથી ઘણા બધા હરિભક્તોએ પોતાના ખિસ્સામાં કાંસકો રાખ્યો જ હશે કારણ કે વાળ સેટ કરવા માટે આપણે કાંસકો પોતાની સાથે રાખીએ એમાં કંઈ વાંધો નથી કેટલાક કોઈક એવા શુરવીર હોય વળી સતત એવા રજોગુણી હોય તો અરીસો પણ ભેગો રાખતા હોય છે કે સેજ પણ આપણા વાળ વિખરાઈ જવા ન જોઈએ કાંસકાથી ઓળી તો શકીએ પણ કેવા લાગીએ છીએ સતત દેખવું તો જોઈએ ને મુખ દર્શન સતત કર્યા જ કરવું જોઈએ એટલે અરીસો પણ ભેગો રાખે કદાચ આપણે ન રાખીએ તો રોડ પર આ બધા સ્કૂટરો બાઇકને બધું ઊભા હોય છે ને આ સાઈડ ગ્લાસ આપણા માટે જ હોય છે ને નહીં આ બધાને ગાડીઓ પડી હોય એ સાઈડ ગ્લાસ આપણે આપણું મુખ જોવા માટે વાળ સેટ કરવા માટે બધા ફેરવી નાખતા હોઈએ છે તો માણસે અરીસો જોયો બહુ ખૂબ ખુશ થઈ ગયો સુરેશ દલાલ કરીને કવિ છે અને કાવ્ય લખ્યું છે કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ બસ હવે તો ચોળીને ચણિયા તણા શણગાર બાકી છે શિર પર વાળના પટિયા બસ નાજુક પગે ઝાંજર તણા જણકાર બાકી છે આમ કહેવા યુવક પરંતુ આવી સ્થિતિ એ સર્જાતી હોય છે અરીસાની અંદર સતત જોવાનું બધાને ગમે માણસો પણ ત્યાંથી નીકળવા જતા હોય એ વખતે બધા માણસો ખૂબ ખુશ થઈ અને ત્યાં બધું જોવે છે પોતે રાજી થાય કેટલાક વાળ સેટ કરે કેટલાક કોલર સેટ કરે ઇન સેટ કરે પગના પગની અંદર બૂટ પહેર્યા હોય એ સેટ કરે સોક્સ થોડા ઢીલા પડી ગયા હોય ટાઈટ કરી દે તો ઘણું બધું સેટ કરે માણસ ખૂબ પ્રસન્ન થાય છે પરંતુ છેવટે નીચે એકાદું વાક્ય વાંચ્યું માણસ ખૂબ ઉદાસ થઈ ગયો એવું તો વાક્યમાં શું લખાણ હતું તે અંગ્રેજીની અંદર વાક્યમાં કંઈક એવું કહેવા માગતા હતા નાવ યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ફેરોસિયસ એનિમલ ઓફ ધી વર્લ્ડ તમે અત્યારે વિશ્વના સૌથી જંગલીમાં જંગલી રાક્ષસી પ્રાણીને જોઈ રહ્યા છો કોને જોતા હોય છે આપણી પોતાની જાતને માણસ એકદમ આંચખો લાગે કે હું મારું પ્રતિબિંબ જોઉં છું ત્યાં લખાણ શા માટે લખવામાં આવ્યું છે સાથે સાથે નીચે સમાધાન પણ આપ્યું છે બિકોઝ મેન હું કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ કારણ કે માણસ પોતાની જાતને મારે છે આપણે જે શિયાળને લુચ્ચું કહીએ શિયાળ બીજા શિકારનો મોટે ભાગે ક્યારેય વધ નથી કરી નાખતું જે સિંહને આપણે ક્રૂર કહીએ છીએ એ સિંહ બીજા સિંહનો ક્યારે મોટે ભાગે શિકાર નથી કરતો પરંતુ માણસ થોડાક પૈસા માટે સત્તા માટે સુંદરી માટે ક્યારેય કોઈને મારતા અચકાતો નથી મહેસાણામાં કદાચ નહીં હોય પણ મોટા મુંબઈની અમદાવાદ વડોદરા જેવા શહેરોની અંદર કોઈક માણસને મારવો હોય વીસ પચીસ હજાર લાખ રૂપિયાની સોપારી આપો માણસને મારકતા કોઈ અચકાતું નથી આજે માણસને મારવો સરળ બની ચૂક્યો છે કારણ કે જાત જાતના સંશોધન પણ માણસને મારવા માટે થઈ રહ્યા છે સંતો વાત કરે છે ને વિજ્ઞાનની અંદર આંકડા જ્યારે વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે અત્યારે એટલા અસ્ત્રને શસ્ત્ર બનાવ્યા છે સમગ્ર પૃથ્વીનો ત્રીસ વખત નાશ થઈ શકે એટલા ને બીજા ને બધું એટલું બધું મિસાઇલ્સ રોકેટ્સ બનાવ્યું છે માણસને મારવા માટે સંશોધન કોણ કરી રહ્યું છે માણસ પોતે કરી રહ્યો છે એટલે આ પ્રકારે માણસ માણસને મારે એવો તૈયાર થયો છે માણસની કિંમત ઘટતી જાય છે આજે એવા બધા બોમ્બ બનાવ્યા છે કે પૃથ્વી પરથી માણસો મરી જાય પરંતુ એના કપડાં અને જૂતાને બધું સલામત રહે માણસની કિંમત એક સ્લીપર જેટલી પણ આ લોકોએ રાખી નથી માણસ તે મારી નાખવો છે એટલે તો જ્યારે આપણે છાપામાં જાહેરાત વાંચીએ કોઈ કંપનીને માણસની જરૂર હોય અને પછી શું જાહેરાત આપે છે વી વોન્ટ હોલી મેન અમારે પવિત્ર માણસોની જરૂર છે ભાઈ માણસ તો બધા સરખા છે આવું હોલી ને અનહોલી ને આ બધું વિશેષણ લગાડવાની શા માટે જરૂરિયાત છે પરંતુ અમારે પવિત્ર માણસ જોઈએ છે દેશ દેશાંતર મનુષ્ય બહુ બહુત સુકાળ જાકુ દેખે છાતી ઠરે વાકા પડ્યા દુકાળ સ્વામીએ પોતાની વાતોમાં ઉલ્લેખ કરતા લખ્યું છે કે માણસો તો ઘણા છે પણ જેને જોઈને અંતર ઠરી શકે જેનામાં ખરેખર માનવતા હોય એવા માણસોનો દુકાળ છે માણસ સરખા છે છતાં પણ આપણે કહીએ છીએ આ ભાઈ સારા છે ને ખરાબ છે આની બાજુમાં બેસવા જેવું નથી નાનો સમાગમ કરવા જેવો છે શા માટે આવા ભેદ પડે છે જેમ વિજ્ઞાનની અંદર કેમેસ્ટ્રીમાં અભ્યાસમાં આવે છે કે કોલસો ગ્રેફાઇટ અને હીરો ડાયમંડ આ ત્રણે ત્રણ વસ્તુ એક જ તત્વના બનેલા છે કાર્બનના બનેલા છે ત્રણે ત્રણ છતાં પણ જે કોલસો છે ખુલ્લી ટ્રેનોની અંદર જાય છે મોટા મોટા એના પીસ આવે છે કોલસાના ખુલ્લી ટ્રેનોમાં જાય છે ટનની અંદર એ વેચાય છે જ્યારે ગ્રેફાઇટ એ કિલોની અંદર અથવા તો ગ્રામની અંદર વેચાય છે દુકાનની અંદર પેન્સિલની જે લીડ આવે છે અણી આવે છે એ ગ્રેફાઇટ તત્વની બનેલી હોય છે એ કિલોમાં કે ગ્રામમાં વેચાય છે જ્યારે હીરો એ ખુલ્લી ટ્રેનમાં જાય હીરો દુકાનોમાં કિલોમાં કે ગ્રામના ભાવમાં વેચાય એ કેરેટના ભાવમાં મિલીગ્રામની અંદર એ એવા ભાવની અંદર વેચાય છે કેમ શા માટે તત્વ એક જ છે તો એના મૂલ્યમાં કેમ ફેરફાર થઈ ગયો અંદરની ગોઠવણ જુદી છે પેલામાં કંઈ હેક્ઝાગોનલ છે પેલામાં ટેટ્રાગોનલ છે એને લઈને મૂલ્યમાં એની કીર્તિમાં ફેરફાર પડી જાય છે એમ માણસ બધા સરખા હોય છે પરંતુ અંદર કંઈક ગોઠવણ થોડીક બદલાઈ જાય જેમ આપણા ઘરે મરી મસાલા બધું એનું એ જ હોય છે પણ ઘણીવાર વાર બારવાળા જેવું બનતું નથી કેમ ગોઠવણ આપણને ફાવતી નથી સાધન આપણી પાસે પડ્યા છે આપણે એનું યોગ્ય મિક્સચર કરી શકતા નથી એમ માણસ પાસે શક્તિ તો છે પરંતુ એ પોતે પોતાની જાતની ગોઠવણ કરી શકતો નથી એટલે માણસની કિંમત થતી નથી માત્ર જન્મ લેવા માત્રથી આપણે માણસ બની જતા નથી જન્મે કરીને કેવળ માણસ બની શકાતું નથી એવા કંઈક સંસ્કાર પ્રાપ્ત થાય તો માણસની કિંમતમાં ગુણવત્તામાં ફેરફાર થાય જેમ ખેતરમાં ગૌ હોય છે પરંતુ ગૌ ઉપર કંઈક સંસ્કાર થાય ને એમાંથી લાડુ બને તો એની કિંમતમાં અથવા તો એના પ્રત્યેની અભિરુચિમાં ફેરફાર થઈ જાય છે ગૌના જ લાડુ છે પણ કંઈક સંસ્કાર કર્યા શિલા હોય એક પથ્થર સામાન્ય પડ્યો હોય એ પથ્થરને કોઈ આપણે વંદન કરતા નથી અહીંથી બહાર નીકળતા હોય ને અહીંયા મંદિરમાં કામ ચાલુ હોય આરસ મોટો ટુકડો પડ્યો હોય આપણે કોઈ અગરબત્તી કરતા નથી અને પ્રણામ કરતા નથી દંડવત કરતા નથી પરંતુ જ્યારે શિલ્પી એના ઉપર ઉચિત સંસ્કાર કરે છે એમાંથી કંઈક શિલ્પનું સર્જન કરે છે કંઈક મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે પછી આપણે એને પ્રણામ કરીએ છીએ વંદન કરીએ છીએ શા માટે ગુણવત્તામાં ફેરફાર થયો કારણ કે કંઈક ગોઠવણમાં ફેરફાર થયો કંઈક સંસ્કાર લાગ્યા એમ માણસ માત્ર જન્મના જાય તે શુદ્ર સંસ્કારાત્િજ ઉચ્ચતે તે માણસ માત્ર જન્મથી એ શુદ્ર તુલ્ય હોય છે એના ઉપર કંઈક સંસ્કાર થાય એટલે માણસની કિંમતમાં ફેરફાર એ થતો હોય છે રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ થઈ ચૂક્યા તેઓએ વાત કરી છે કે માનવ માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો આજે માછલી પાણીમાં તરી શકે એના કરતાં પણ સારું માણસો એ પાણીમાં રહી શકે છે તરી શકે છે અને તરવાની પણ તકલીફ ના પડે એના માટે જાત જાતની પેલી સબમરીન શોધી પાણીની અંદર દિવસોના દિવસો સુધી માણસ અંદર રહી શકે એટલે કે માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો પંખીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો આજે માણસે વિમાન બની દીધા પંખીનો તો કંઈક શ્રમ પણ કરવો પડે વિમાનની અંદર તો કેટલી બધી સંશોધનો કર્યા છે સગવડો વિમાનની અંદર મકાન હોય છે અંદર બધા બાર હોય દારૂના અંદર બધું પોતે હરીફરી શકે એ પ્રકારની વ્યવસ્થા હોય બેડરૂમ હોય આવા સ્પેશિયલ પોતાના પર્સનલ પ્લેન હોય એમાં સુવિધા પક્ષી આકાશમાં આરામ ન કરી શકે મોટે ભાગે એને કંઈક પ્રયત્ન ચાલુ રાખવો પડે માણસ તો એના કરતાં પણ કંઈક આગળ વધ્યો એ આકાશની અંદર સૂઈ શકે એવા સંશોધનો માણસે કર્યા પરંતુ રાધાકૃષ્ણને પોતે કહે છે માનવ માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યું પંખીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો પરંતુ દુર્ભાગ્ય માણસ પૃથ્વી પર માનવની જેમ ચાલતા નથી શીખ્યો આજે આપણે ચાલતા શીખી શક્યા નથી ચાલતા તો આપણને બધાને આવડે છે પણ ચાલ ચલગત સારી નથી આપણે જે શબ્દ પ્રયોગ કરીએ છીએ ને એની ચાલ ચલગત સારી નથી ચલગત એટલે શું એની ચાલ એટલે શું એના કંઈક સંસ્કાર એ સારા નથી